માછલીની તો આપણે ઘણી બધી વાનગીઓ ટ્રાય કરી દીધી પણ આપણે ક્યારેય રોસ્ટેડ આઇટમ ટ્રાય નથી કરી એટલે કે માછલીને આપણે ક્યારેય શેકી નથી તો જેમ તંદુરી શેકીએ છીએ એમ આપણે માછલીને પણ શેકીશું મિત્રો જો તમે ક્યારેય આ રીતની વાનગી ના ખાધી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ પડશે તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુખ્તારુસેન અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ બનાવવા માટે આપણે તેના માટેના મસાલા જોઈ લઈશું તો મસાલો બનાવવા માટે આપણે એક મોટો વાટકો લેવાનું હવે આ વાટકાની અંદર એક ચમચી ભરીને આદુ અને લસણનું પેસ્ટ ઉમેરી દેવાનું આદુ અને લસણ પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું મીઠું ઉમેર્યા પછી અડધા લીંબુનો રસ નાખી દેવાનું લીંબુ પછી એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું લાલ મરચાં પછી આ મેં એવન કંપનીનો શાહી તંદુરી મસાલો લીધો છે આ પેકેટ તમને બજારમાં સહેલાઈથી મળી જશે જો આ તમને ના મળે તો તમે કોઈ બીજી કંપનીનો તંદુરી મસાલો લેશો તો પણ ચાલી જશે આ તંદુરી મસાલો મેં એક ચમચી ફૂલ ભરીને આની અંદર નાખ્યો છે મિત્રો આનાથી આપણી વાનગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તે માટે મેં આની અંદર ઉમેર્યો છે તંદૂરી મસાલા પછી એક ચમચીના ચોથા ભાગને હળદર નાખી દઈશું હળદર પછી અડધી ચમચી ભરીને ગરમ મસાલો ઉમેરી દેવાનો મિત્રો આમે સ્પેશિયલ ગરમ મસાલો નાખ્યો છે માટે જો તમે આ વાનગીની અંદર આ મસાલો નાખશો તો આ વાનગીનો ટેસ્ટ ડબલ થઈ જશે જો તમારે આ મસાલો બનાવતા શીખવું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જ તમે ગરમ મસાલો બનાવતા શીખી શકો છો ગરમ મસાલો ઉમેર્યા પછી થોડીક કસૂરી મેથી લેવાની અને આને હાથોની અંદર લઈને બરાબર ભૂક્કો કરી લેવાનો અને ત્યાર પછી આને આની અંદર ઉમેરી દેવાની મિત્રો કસૂરી મેથી નાખવાને લીધે તંદુરી ફિશ ખાવાની ખૂબ જ મજા પડશે માટે થઈ શકે તો આ નાખવાનું ટાળશો નહીં તમને આ કસૂરી મેથી બજારમાં દસ રૂપિયાના પેકેટમાં સહેલાઈથી મળી જશે કસૂરી મેથી ઉમેર્યા પછી એક ચમચી ભરીને ચણાનો લોટ ઉમેરી દેવાનો ચણાના લોટના લીધે આપણી માછલી સરસ ક્રિસ્પી બનશે અને મસાલો પણ માછલી સાથે સરસ એવો ચોટેલો રહેશે ચણાનો લોટ ઉમેર્યા પછી આની અંદર બે ચમચી ભરીને તેલ ઉમેરી દેવાનું હવે આ બધાને બરાબર મેળવી લેવાનું મિત્રો આ બધું મેં મેળવ્યું છે પણ ડ્રાય થઈ ગયું છે તો હવે આની અંદર આપણે થોડુંક પાણી નાખી દેવાનું અને આને બરાબર મિક્સ કરી લેવાનું મિત્રો પાણી એકદમ થોડુંક થોડુંક નાખજો કેમ કે જો મિશ્રણ વધારે પાતું થઈ જશે તો માછલીની ઉપર ચોટશે નહીં માટે મિશ્રણને બરાબર મેળવવાનું અને આ રીતે જાડું રાખવાનું જેથી આપણે માછલીની ઉપર જ્યારે મસાલો લગાવીએ ત્યારે મસાલો બરાબર ચોટેલો રહે હવે આ મેં માછલી લીધી છે મિત્રો આ માછલી એક કાંટાવાળી છે આ માછલીને મેં પાણી વડે બરાબર સાફ કરી લીધી હતી તો મેં શું કર્યું હતું એ તમને કહી દઉં છું કે પહેલાં મેં પાણી વડે આને બરાબર ધોઈ લીધી હતી અને ત્યાર પછી માછલીની ઉપર મીઠું નાખીને બરાબર મેળવી લીધું મીઠું બરાબર માછલીની સાથે મિક્સ થઈ ગયું ત્યાર પછી મેં આને ફરીથી પાણી વડે બરાબર ધોઈ લીધી હતી આ રીતે કરવાથી માછલીની અંદર રહેલી થોડી દુર્ગંધ ઓછી થઈ જાય છે તો તમારે આ રીતે કરી લેવાનું પાણી વડે માછલીને બરાબર ધોયા પછી મેં આને કપડાં વડે બરાબર સાફ કરી લીધી હતી જેથી આની ઉપર રહેલું બધું પાણી સુકાઈ ગયું અને માછલી સરસ એવી કોરી થઈ ગઈ તો તમારે આ રીતે જ કરવાનું પહેલા તમારે માછલીને બરાબર પાણી વડે ધોઈ લેવાની અને ત્યાર પછી માછલીની ઉપર રહેલું પાણી કપડા વડે બરાબર સાફ કરી લેવાનું કેમ કે માછલી ડ્રાય હશે તો મસાલો સરસ એવો ચોટશે હવે આની ઉપર બરાબર મસાલો લગાવવાનો છે આ રીતે બંને બાજુએ બરાબર મસાલો લગાવી લેવાનો હવે આ માછલીને દસ મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દેવાની હવે આપણે માછલી શેકવાની છે તો તે માટે આપણે આ ગેસની ઉપર આ રીતનું એક સ્ટેન્ડ મૂકી દેવાનું એટલે કે આ રીતની જાળી તમને બજારમાં સહેલાઈથી મળી જશે એટલે કે મિત્રો આ સ્ટેન્ડ તમને બજારમાં સહેલાઈથી મળી જશે મિત્રો આ સ્ટેન્ડ ઘણી બધી વાનગીઓની અંદર વપરાય છે તો તે માટે તમારે આને વસાવી લેવાનું અને હા આ સ્ટેન્ડ મેં સો રૂપિયામાં ખરીદ્યું હતું હવે આ સ્ટેન્ડની ઉપર તેલ લગાવવાનું એટલે કે બ્રશ વડે આ રીતે તેલ લગાવી લેવાનું જેથી માછલીને આપણે શેકવા માટે મૂકીએ ત્યારે આની પર ચોટે નહીં અને હા તમારે ગેસને એકદમ ધીમો જ રાખવાનો બિલકુલ ફૂલ નથી કરવાનું આ વાતનું ખાસ ધ્યાન આપજો જો તમે ગેસને ફૂલ કરી દેશો તો તમારી માછલી બહારથી તો ચડી જશે પણ અંદરથી કાચી રહી જશે હવે આની ઉપર માછલીના બે પીસ મૂકી દેવાના થોડીક વાર આને આમને આમ ચડવા દેવાનું એકથી બે મિનિટ સુધી ચડાવ્યા પછી આને પલટાવી દેવાની પલટાવ્યા પછી આની ઉપર બ્રશ વડે તેલ લગાવવાનું હવે થોડીક આમને આમ ચડવા દેવાનું ત્યાર પછી આને આપણે પલટાવી દેવાની અને બરાબર શેકવાનું જ્યારે આને પલટાવો ત્યારે સાચવી સાચવીને પલટાવજો જેથી પીસ તૂટી ના જાય પીસને પલટાવે ત્યારે તમારે દરેક વખતે તેલ લગાવવાની જરૂરત નથી ફક્ત એકથી બે વખત જ તમારે તેલ લગાવવાનું આપણી માછલી સરસ એવી શેકાઈ ગઈ છે તો માછલી બરાબર બધી બાજુ શેકાઈ ગઈ છે તો હવે આને આપણે હવે આ સ્ટેન્ડ ઉપર કઈ ચોટેલું હોય તો તમારે નીકાળી લેવાનું અને ત્યાર પછી ફરીથી આ સ્ટેન્ડને ગેસ પર મૂકવાનું હવે આની ઉપર ફરીથી માછલી શેકવા માટે મૂકી દઈશું આની ઉપર થોડુંક બ્રશ વડે તેલ લગાવી લેવાનું અને પછી આને પલટાવી પલટાવીને શેકી લેવાની છે ને એકદમ સિમ્પલ માછલીની રેસીપી તમે આજ પહેલા આ રીતની રેસીપી ક્યારે ટ્રાય ના કરી હોય તો તમે આજે જ આ રેસીપી ટ્રાય કરજો મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે